तो विद्यार्थी मित्रों आज प्रकरण नंबर 6 में अपने नव टॉपिक लिए छे। आना पहला टॉपिक में अपने मनुष्य सिवाय जे प्राथमिक कक्षा ना जे सजीवो छे एक कोशी सजीवो में पाचन क्रिया केवी रीते थाय एना विषय में समझाता अमीबा अने पेरामिशियम आ बने एककोशी प्राणी छे। तो एककोशी प्राणी नी अंदर खोराकनु पाचन छे ए कोषनी अंदर ज थाय छे, एटले के एने कोषांतरीय पाचन कहेवामां आवे छे। कारण के एनुं समग्र शरीर एक ज कोषनुं बनेलुं होय छे, एटले आवा पाचनने कोषांतरीय पाचन कहेवामां आवे छे। ज्यारे जे उच्च कक्षाना सजीवो छे जे बहुकोशी प्राणीओ छे, बहुकोशी प्राणીઓમાં ખોરાકનું પાચન છે એ જટિલ પ્રક્રિયા છે, એટલે કે એમાં અંગોમાંથી અલગ અલગ જુદા જુદા અવયવોમાં થઈને ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે, એટલે એને કોષ બહારનું પાચન કહેવાય। આજે આપણે મનુષ્યમાં ખોરાકનું પાચન કઈ રીતે થાય છે, એટલે કે મનુષ્યના પાચનમાં ખોરાક છે એ જ્યારે મુખથી ગ્રહણ કરવામાં આવે છે, પછી મુખમાં લઈ અને પછી ખોરાક કેવી રીતના પાચન થાય છે એના વિશેનો પ્રશ્ન છે। સૌથી પહેલા હવે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકની અંદર જટિલ કાર્બનિક પદાર્થ હોવાના છે, એ ખોરાકમાં જટિલ કાર્બોદિત પદાર્થો હોય છે। આ જટિલ કાર્બોદિત પદાર્થમાં કાર્બોદિત ઉપરાંત પ્રોટીન અને ચરબીનું પ્રમાણ પણ હોય છે। તો આ જે ઘટકો છે, તો સૌથી પહેલા આપણે જે ખોરાક લઈએ છીએ, મુખ દ્વારા જે ખોરાક લેવામાં આવે છે એ ખોરાક આપણા મુખમાં જે બે જડબા છે, બંને જડબામાં ઉપર અને નીચેની તરફ, નીચલું જડબું અને ઉપલું જડબું, તો આ બંને જડબામાં 16 દાંત આવેલા છે, એટલે આ જે દાંત છે એ દાંતમાં 4 પ્રકારના દાંત હોય છે, કાપવાના, ચીરવાના, દળવાના અને ભરડવાના। કેટલા પ્રકારના દાંત હોય? 4 પ્રકારના દાંત હોય, એમાં સૌથી આગળના જે દાંત છે એ ખોરાકને કાપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। ત્યાર પછી એની બાજુમાં જે દાંત આવેલા હોય એ ખોરાકને ત્રાસા ચીરવા માટે, ખોરાકને ચીરવા માટે, પછી એની આગળના જે દાંત હોય એ ખોરાકને દળવા માટે અને ભરડવા માટે, તો 4 પ્રકારના દાંત હોય છે। તો આપણે જે ખોરાક છે એ ખોરાક જ્યારે મુખમાં લેવામાં આવે તો મુખમાં લીધેલા ખોરાકને સૌપ્રથમ દાંત વડે એને નાના નાના ટુકડાઓની અંદર એનું વિભાજન થાય છે, રૂપાંતર થાય છે। હવે આ જે ખોરાક છે એ નાના નાના ટુકડાઓમાં, નાના નાના કણોની અંદર રૂપાંતરિત થાય છે। એ ખોરાક જ્યારે દાંત વડે નાના ટુકડાઓમાં રૂપાંતરિત ખોરાકનું લાળ ગ્રંથિમાંથી લાળ રસ ખોરાકમાં ભળે છે, એટલે આપણી જે મુખ છે મુખની અંદર લાળ ગ્રંથિ આવેલી હોય છે, આ લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે। શેનો સ્ત્રાવ થાય છે? તો કે લાળ ગ્રંથિમાંથી શ્લેષ્મી અને ચિકાસયુક્ત લાળ રસનો સ્ત્રાવ થાય છે। આ લાળ રસનો સ્ત્રાવ એ મુખની અંદર ખોરાક સાથે ભળે છે, અને ખોરાકમાં ભળ્યા પછી એ લાળ રસનો સ્ત્રાવ ખોરાકને પોચો અને ભીનો બનાવે છે। જ્યારે જીભ છે એ ખોરાકને ઉપર નીચે કરવામાં, આગળ પાછળ કરવામાં અને કે ખોરાકને વલોવાનું કાર્ય કરે છે। તો જીભ શેનું કાર્ય કરે છે? તો કે જે ભીનો ખોરાક છે એ ભીના ખોરાકને ઉપર નીચે આગળ પાછળ ખસેડવાનું કામ કરે છે, જેથી કરીને જે લાળ રસ છે એ લાળ રસ છે એ સમગ્ર ખોરાકના જથ્થાની અંદર લાળ રસ યોગ્ય રીતે ભળે। તો લાળ ગ્રંથિમાંથી લાળ રસ છે એ ખોરાકમાં ભળે છે, જેથી ખોરાક પોચો અને ભીનો બને છે।
હવે આપણે જે લાળ રસ છે એ લાળ રસની અંદર એક ઉત્સેચક આવેલો હોય છે લાળ રસમાં એક ઉત્સેચક આવેલો હોય છે આ ઉત્સેચકને એમાઇલેઝ કહેવામાં આવે છે એટલે કે એનું બીજું નામ છે ટાઇલિન કયો ઉત્સેચક તો કે લાળ રસમાં ઉત્સેચક એમાઇલેઝ એટલે કે ટાઇલિન ઉત્સેચક આવેલો હોય છે તો આ ઉત્સેચકનું કાર્ય શું છે તો કે લાળ રસમાંના ઉત્સેચક એમાઇલેઝ એ ખોરાકમાં આપણે લીધેલો જે ખોરાક છે એ ખોરાકમાંના સ્ટાર્ચનું પાચનની શરૂઆત કરે છે અને એને સરળ પદાર્થ માલ્ટોઝમાં રૂપાંતર કરે છે સો સ્ટાર્ચનું રૂપાંતર શેમાં થાય છે તો કે સરળ કાર્બોદિત પદાર્થ માલ્ટોઝમાં રૂપાંતર થાય છે માલ્ટોઝ એક શર્કરા છે માલ્ટોઝ શર્કરામાં રૂપાંતર થાય છે તો સ્ટાર્ચ છે એ સંકીર્ણ છે અને એ સંકીર્ણ પદાર્થનું એમાઇલેજ ઉત્સેચક દ્વારા સરળ પદાર્થ માલ્ટોઝમાં માલ્ટોઝ શર્કરામાં રૂપાંતર થાય છે એટલે કે આપણા ખોરાકમાંના સ્ટાર્ચનું પાચનની શરૂઆત આપણા ખોરાકમાંના સ્ટાર્ચના પાચનની શરૂઆત મુખથી થાય છે ક્યાંથી થાય છે મુખથી થાય છે બોર્ડની પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે મનુષ્યના પાચન તંત્રમાં મનુષ્યના પાચન તંત્રમાં સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો એનો જવાબ છે મુખથી તો સ્ટાર્ચનું પાચન કોણ કરે છે તો કે એમાઇલેજ ઉત્સેચક ક્યાં શેમાંથી મળે છે તો કે લાળ રસમાંથી મળે છે તો આ વાત થઈ હવે ખોરાક જે છે એ બરોબર ચાવવાની ક્રિયા થતા ખોરાક છે એકદમ અર્ધઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે ઓછો બની જાય છે સ્લેશની બની જાય છે ભીનો બની જાય છે આવો ખોરાક જ તમે આપણી જે અન્નનળી છે એ અન્નનળીની અંદર સૂકો ખોરાક અન્નનળીમાં પ્રવેશી શકતો નથી તો આપણે જે ખોરાક લીધો એ ખોરાક છે એ કેવો બની ગયો તો કે ભીનો બની ગયો અને સ્લેશની બની ગયો ભીનો અને સ્લેશની અને ઓછો બની ગયો નરમ બની ગયો આવો ખોરાક સહેલાઈથી આપણી અન્નનળીમાં પ્રવેશ કરી શકે છે પ્રવેશવા માટે સક્ષમ બને છે તો આપણા મુખની અંદર જે પાચનની ક્રિયા છે આપણે અલગ બે ગ્રુપમાં પ્રશ્ન પૂછી શકાય કે મનુષ્યના પાચનતંત્રમાં મુખમાં થતી પાચન ક્રિયા સમજાવો ખાલી મુખ જ મોઢાની અંદર જેટલી પાચન ક્રિયા થાય છે એના વિશે જ આપણે સમજાવવાનું આ આખે આખો જે પ્રશ્ન છે કે મનુષ્યમાં પાચન ક્રિયા સમજાવો આખો પ્રશ્ન બોર્ડની અંદર પૂછાશે નહીં કારણ કે ખૂબ જ કારણ કે મનુષ્યના પાચન તંત્ર મનુષ્યનું જે પાચન તંત્ર છે એમાં મુખથી શરૂ કરી એ મળદ્વાર સુધીનો ભાગ આવે છે એટલે આ આખો પ્રશ્ન ચાર ગુણમાં પૂછી શકાય નહીં ગુણભારની દ્રષ્ટિએ આમાંથી બે ગુણનો પ્રશ્ન પૂછી શકાય ત્રણ ગુણનો પૂછી શકાય અને ચાર ગુણનો પૂછી શકાય પણ ત્રણે ત્રણ પ્રશ્ન આખો પ્રશ્ન એક સાથે નહીં પૂછાય કે મનુષ્યમાં પાચન ક્રિયા સમજાવો પણ એવું તમને કઈ રીતે પ્રશ્ન પૂછાય તો કે મનુષ્યના મુખમાં થતી પાચન ક્રિયા સમજાવો બીજો પ્રશ્ન કેવી રીતે પૂછાય તો કે મનુષ્યના નાના આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવો ત્રીજો પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય તો કે મનુષ્યના જઠરમાં થતી પાચન ક્રિયા સમજાવો અને ચોથો પ્રશ્ન કેવી રીતે પૂછી શકાય તો કે મનુષ્યના મોટા આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવો તો આ બધા પ્રશ્નો અલગ છે અને આમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછી શકાશે એટલે આખો પ્રશ્ન પૂછી શકાય નહીં તો તમારે એ પ્રમાણે તૈયારી કરવાની છે કે મનુષ્યનું પાચન સમજાવો મનુષ્યમાં ખોરાકનું પાચન સમજાવો અથવા તો મનુષ્યનું પાચન તંત્ર સમજાવો તો એ આખે આખો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાશે નહીં તો અહીંયા આપણે વાત કરી કે મનુષ્યના પાચન તંત્રમાં મુખમાં થતી પાચન ક્રિયા સમજાવો તો મુખમાં
માત્ર શેનું પાચનની શરૂઆત થઈ તો કે સ્ટાર્ચના પાચનની શરૂઆત થઈ સ્ટાર્ચનું પાચન થઈ ખોરાક શેમાં ફેરવાય છે તો કે સ્ટાર્ચનું પાચન થઈ એ માલ્ટોજ શર્કરામાં એનું રૂપાંતર થાય છે એટલે કે મુખમાં આવે જે ખોરાક છે એની અંદર બીજા સંકીર્ણ કાર્બોદિત પદાર્થો હોવાના પ્રોટીન છે તો હવે આ જે ખોરાક છે ખોરાક મુખમાં જે ખોરાક છે હવે ક્યાં જશે કંડળીમાં જશે એટલે કે મુખમાંથી અર્ધ પછેલો અર્ધ પાછીતો ખોરાક કંડળીમાં પ્રવેશી કંડળીમાં થઈ અને જઠરમાં પ્રવેશે છે ક્યાં પ્રવેશે છે જઠરમાં પ્રવેશે છે હવે જઠરમાં થતી પાચન ક્રિયા સમજીએ શેમાં થતી પાચન ક્રિયા સમજીએ જઠરમાં હવે જઠરમાં ખોરાકનું પાચન આ પ્રશ્ન અલગથી પૂછી શકાય જઠરમાં થતું ખોરાકનું પાચન સમજાવો જેવો ખોરાક અંડણીમાંથી જઠરમાં પ્રવેશે જેવો ખોરાક અંડણીમાંથી જઠરમાં પ્રવેશે કે તરત જ જઠરની દિવાલમાંથી જઠર રસનો સ્ત્રાવ થવાનું શરૂ થાય છે જેવો ખોરાક અંડણીમાંથી જઠરમાં પ્રવેશે કે તરત જ જઠરની દિવાલમાંથી જઠર રસનો સ્ત્રાવ થવાનું શરૂ થાય છે તો જઠર રસનો સ્ત્રાવ ક્યાંથી થાય છે તો કે જઠર ગ્રંથિમાંથી થાય છે શેમાંથી થાય છે જઠર ગ્રંથિમાંથી હવે જઠર ગ્રંથિ શું ધરાવે છે તો કે જઠર ગ્રંથિ છે એ ત્રણ નલિકામય ગ્રંથિ છે આ જઠર ગ્રંથિમાંથી જે જઠર રસનો સ્ત્રાવ થાય છે એ જઠર રસમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નિષ્ક્રિય પેપ્સિનોજન અને શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે તો જઠર રસની અંદર શું શું આવેલું હોય છે તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્સેચક અને શ્લેષ્મ હવે મંદ એસિડનું કાર્ય શું તો કે જે ખોરાક જઠરમાં પ્રવેશે છે એક ખોરાકમાં રહેલા બેક્ટેરિયાની સામે એટલે કે એ બેક્ટેરિયાને નિષ્ક્રિય બનાવી દે છે એટલે કે એ બેક્ટેરિયાને મારી નાખે છે કોણ મારી નાખે છે તો કે એસિડિક માધ્યમ શું કામ થયું ખોરાકમાં તો કે ખોરાક છે એ ખોરાકની અંદર એસિડ ભેળ્યો કયો એસિડ ભેળ્યો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ ક્યાંથી થયો જઠર ગ્રંથિમાંથી થયો આ જઠર ગ્રંથિ જે છે આ જઠર ગ્રંથિમાંથી જે જઠર રસનો સ્ત્રાવ થાય છે એ જઠર રસના સ્ત્રાવમાં મંદ એચસીએલ હોય છે આ મંદ એચસીએલ છે એ ખોરાકમાંના બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાકને કેવો બનાવે છે તો કે એસિડિક માધ્યમમાં ફેરવી નાખે છે તો ખોરાકમાં કયું માધ્યમ બદલાય છે તો કે ખોરાક છે એસિડિક બને છે કેવો બને છે એસિડિક બને છે હવે આ ખોરાકમાં આ ખોરાકમાંનો એક ઘટક પ્રોટીન છે હવે આપણે જે જઠર રસની વાત કરી તો જઠર રસની અંદર શું શું ઉત્પન્ન થાય તો કે મંદ એચસીએલ નિષ્ક્રિય પેપ્સિનોજન અને શ્લેષ્મ હવે જે નિષ્ક્રિય પેપ્સિનોજન છે એ મંદ એચસીએલની હાજરીમાં મંદ એચસીએલ એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્સેચક સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે શેમાં ફેરવાય છે તો કે નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્સેચક સક્રિય પેપ્સિનમાં ફેરવાય છે આ સક્રિય પેપ્સિન એ ખોરાકમાંના પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે સક્રિય પેપ્સિન ખોરાકમાંના પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે
હવે પ્રોટીન છે એ શેમાં ફેરવાય છે? પ્રોટીન ના પાચન ની શરૂઆત થઈ અને પ્રોટીન શેમાં ફેરવાય છે? તો કે પ્રોટીન છે એ પ્રોટીઓઝ અને પેપ્ટોન્સ માં રૂપાંતર પામે છે. આ સરળ કાર્બનિક પદાર્થ છે. પ્રોટીન છે એ સંકીર્ણ કાર્બનિક પદાર્થ છે. તો સંકીર્ણ કાર્બનિક પદાર્થ પ્રોટીન નું શેમાં રૂપાંતર થયું? તો કે સરળ કાર્બનિક પદાર્થો પ્રોટીઓઝ અને પેપ્ટોન્સ માં રૂપાંતર થાય છે. એટલે કે પ્રોટીન ના પાચન ની શરૂઆત ક્યાંથી થઈ? જઠર થી થઈ. સેના દ્વારા થઈ? તો કે સક્રિય પેપ્સિન ઉત્સેચક દ્વારા. હવે બીજું, જે જઠરસ ની અંદર જે શ્લેષ્માનો કોણ સ્ત્રાવ થાય છે, તો શ્લેષ્માનું કાર્ય શું? તો કે જઠરની અંદરની જે દિવાલ છે, જઠરની અંદરની દિવાલને કોની સામે રક્ષણ આપવાનું છે? તો કે જઠરની અંદરની નાજુક દિવાલને HCL અને પેપ્સિન થી નુકસાન ન થાય. મંદ HCL અને પેપ્સિન થી નુકસાન ન થાય તે માટે શ્લેષ્મ એ જઠરની દિવાલને રક્ષણ આપે છે. તો શ્લેષ્મનું કાર્ય શું? તો કે જઠરની આંતરિક દિવાલને રક્ષણ આપવાનું. કોની સામે રક્ષણ આપવાનું? તો કે મંદ HCL અને પેપ્સિન ઉત્સેચકથી જઠરની દિવાલને રક્ષણ આપે છે. હવે અહીંયા આપણે પ્રોટીનના પાચનની શરૂઆત થઈ, સ્ટાર્ચના પાચનની શરૂઆત ક્યાં થઈ હતી? તો કે મુખથી થઈ હતી. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થઈ? તો કે જઠરથી થઈ. હજુ ખોરાક સંપૂર્ણ પાચન થયું નથી. ચાલો હવે ખોરાક છે, ખોરાક લગભગ 2 થી 3 કલાક સુધી જઠરમાં રહે છે. કેટલા કલાક? 2 થી 3 કલાક સુધી ખોરાક જઠરમાં વળવાય છે. શું થાય છે? ખોરાક છે એ જઠરની અંદર વળવાય છે. હવે આ ખોરાક 2 થી 3 કલાક પછી નાના આંતરડામાં પ્રવેશે છે. ક્યાં પ્રવેશે છે? નાના આંતરડામાં પ્રવેશે છે. તો જઠર અને નાના આંતરડાની વચ્ચે જોડાણના ભાગે ની જઠર વાલ્વ આવેલ હોય છે, જે મુદ્રિકા સ્નાયુ વડે નિયંત્રિત થાય છે. કોના વડે નિયંત્રિત થાય છે? મુદ્રિકા સ્નાયુ વડે નિયંત્રિત થાય છે. તો ની જઠર વાલ્વનું કાર્ય શું? તો કે જઠરમાંના અર્ધપાચિત ખોરાકને નાના આંતરડામાં પ્રવેશ કરાવે છે, જેને ની જઠર વાલ્વ કહેવામાં આવે છે. અને આ ની જઠર વાલ્વની રચનામાં મુદ્રિકા સ્નાયુઓ આવેલ હોય છે. અને આ ની જઠર વાલ્વ છે એ એકમાર્ગી હોય છે. શું હોય છે? એકમાર્ગી હોય છે. એટલે કે જેવો ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં જતો રહે, પછી એ ખોરાક જઠરમાં પાછો પ્રવેશી શકતો નથી. જઠરમાંથી ખોરાક નાના આંતરડામાં જઈ શકે, પણ જે ખોરાક નાના આંતરડામાં એક વખત જતો રહે, પછી એ ફરીથી મોટા આંતરડા જઠર તરફ આવી શકતો નથી. એટલે કે ખોરાક છે એક જ દિશામાં જઈ શકે છે, એટલે એને ની જઠર વાલ્વ કહેવામાં આવે છે. જેના જે કોના વડે નિયંત્રિત હોય છે? જેમાં મુદ્રિકા સ્નાયુ આવેલા હોય છે. આ મુદ્રિકા સ્નાયુઓ છે એ ખોરાકને જઠરમાંથી નાના આંતરડામાં પ્રવેશવા માટે સક્ષમ બનાવે છે. તો આપણે આ વાત કરી જઠરમાં ખોરાકનું પાચન. શેમાં? જઠરમાં ખોરાકનું પાચન. આ પ્રશ્ન આપણને પ્રોબ્લેમમાં પૂછી શકાય અલગથી. તો હવે તમને બધાને આજનો આ ટોપિક સમજાઈ ગયો છે. આજે આપણે શેની ચર્ચા કરી આ ટોપિકમાં? તો કે મનુષ્યમાં ખોરાકનું પાચન. આ પ્રશ્ન છે. હવે આ પ્રશ્ન છે એ આખો પ્રશ્ન પરીક્ષામાં પૂછી ન શકાય. તો સૌથી પહેલાં આપણે મુખમાં પાચનની ક્રિયા કેવી રીતના થાય છે, કે મુખમાં પાચનની પાચન ક્રિયા કેવી રીતના થાય છે, પછી જઠરમાં ખોરાકનું પાચન.